टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શિક્ષણ જગતમાં રાજકારણની એન્ટ્રી થઈ છે અને શિક્ષણ બોર્ડની બે બેઠક માટે એમપી એમએલએ જેવો ચૂંટણી પ્રચાર કરવામાં આવશે, તેમજ 9 પૈકી 6 બેઠકો બિનહરીફ અને 2 બેઠકો પર ચૂંટણી, ત્યારે સરકારી શિક્ષક તેમજ સંચાલક મંડળની બેઠક પર મતદાન અને વાલી મંડળની બેઠક પર 6 મહિના બાદ ચૂંટણી, ત્યારે 10,900 મતદારો સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે અને અમદાવાદ શહેરમાં 1 તેમજ ગ્રામ્યમાં 4 સેન્ટર પર મતદાન કરવામાં આવશે। વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારનો માહોલ જામતો હોય છે તેવા પ્રકારનો માહોલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમની બોર્ડની ચૂંટણીમાં જામ્યો છે। વહેલી સવારથી જ મતદારો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। 9 સીટો પૈકી 6 સીટો જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે। વાલી મંડળની જે ચૂંટણી છે તે આગામી 6 માસ બાદ જે છે તે યોજાઈ શકે છે। ફક્ત આજે સરકારી માધ્યમિક શિક્ષક અને સંચાલક મંડળની બેઠક ઉપર ચૂંટણી યોજાઈ રહી છે અને હાલમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। આપણી સાથે અમદાવાદના ડીઓ અને હાલમાં ચૂંટણી અધિકારી છે, તેમની સાથે આપણે વાત કરશું। સાહેબ, કયા પ્રકારનો માહોલ છે, શું કહેશો? આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ખંડ 7 અને ખંડ 8ની ચૂંટણીનું આયોજન છે। અમદાવાદ શહેરમાં અહીંયા દિવાન બલ્લુભાઈ કાંકરિયા મતદાન મથક છે। અહીંયા બંને ખંડની વાત કરું તો સરકારી શાળાના શિક્ષકો માટેનો જે ખંડ છે એ 7 છે, તેમાં કુલ 17 જેટલા મતદારો નોંધાયેલા છે અને તેમાં 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। સંચાલક મંડળની વાત કરું તો 383 મતદારો અહીંયા આ મતદાન મથકે નોંધાયેલા છે અને એમાંથી કુલ સંચાલક મંડળમાં 4 જેટલા અને 3 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। એ રીતે અહીંયા સવારે 8 વાગ્યાથી મતદાન સ્ટાર્ટ થઈ ગયું છે। 1 કલાકમાં 7% જેટલું મતદાન અત્યાર સુધી થયેલું છે। સીસીટીવી કેમેરામાં જ આખું એ જે મતદાનની જે આખી પ્રક્રિયા છે એ અહીંયા થઈ રહી છે, તો સીસીટીવી કેમેરા છે અને સાથે સાથે બહાર જે પોલીસનો બંદોબસ્ત પણ આપવામાં આવેલો છે, જેથી કરીને અહીંયા કોઈ પણ પ્રકારના એવા કોઈ બનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ અહીંયા મતદાન કરી શકે તે માટેનું આખું એક આયોજન કરવામાં આવેલું છે। ક્યારે સર ચૂંટણીની મતગણતરી થવાની છે અને ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા હોય? મતગણતરી જે છે એ વરદાયની હાઈસ્કૂલ રૂપાલ ખાતે 26 તારીખે થવાની છે। આજે 5 વાગ્યા સુધી અહીંયા મતદાન થશે। 5 વાગ્યા પછી જે છે તમામ મટીરિયલ સાથે મતપેટીઓ સાથે જે છે એ બોર્ડમાં જમા કરાવવાની છે અને પરમ દિવસે આખું એની ગણતરી જે છે થવાની છે। તો પરમ દિવસે ગણતરી થશે, જોઈ શકાય છે કે હાલમાં જે મતદારો જે છે તે આવી પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સમગ્ર રાજ્યમાંથી અંદાજિત 10,900 જેટલા જે મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને વહેલી સવારથી જ લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે, કારણ કે શિક્ષણ બોર્ડની ચૂંટણી છે અને પોતાના સંચાલકોના અનેક પ્રશ્નો છે, શિક્ષકોના અનેક પ્રશ્નો છે અને તેમની વાચા જે સરકારમાં પહોંચાડશે તેને લઈને તેઓ મતદાન કરી રહ્યા છે। સંચાલક મંડળની વાત કરવામાં આવે તો 3 જેટલા ઉમેદવારો જે છે તે દાવેદારી નોંધાવી છે, તો બીજી તરફ શિક્ષકોની વાત કરવામાં આવે તો 4 જેટલા શિક્ષકોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં સૌ પ્રથમવાર મહિલા ઉમેદવાર પણ જે છે તે પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે અને તેમનો વિશ્વાસ છે કે મહિલાઓને તેઓ ન્યાય અપાવશે અને સંચાલકોમાં પણ જેવી પટેલ અને પ્રિયવર્ધન કોરાટ વચ્ચે જે છે તે સીધી ટક્કર છે। જેવી પટેલ જે છે તે અમદાવાદમાં રહેવાસી છે, જ્યારે પ્રિયવર્ધન કોરાટ જે છે તે 5 ટમડી સતત બોર્ડની ચૂંટણીમાં ચૂંટાઈ આવતા હોય છે અને ફરીવાર 6ઠ્ઠીવાર તેઓ જે છે તે અહીંયા ઊભા રહ્યા છે અને તેમનો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેઓની પણ ભવ્ય જીત થશે। ત્યારે આજે જોવાનું એ રહે છે કે મતપેટીમાં તેમના તરફેણમાં કેટલા જે છે તે મત પડવાના છે। હાલમાં પણ જોઈ શકાય છે કે લોકો જે છે તે પહોંચી રહ્યા છે, વોટ કરી રહ્યા છે। વોટર સાથે વાત કરશું અને જાણશું કે કયા કયા મુદ્દાઓને લઈને તે વોટ આપી રહ્યો છે। ધીરેનભાઈ, શું કહેશો, મત તમે આપ્યો છે, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મત આપ્યો? ખાસ તો શાળા સંચાલક, શિક્ષક, વિદ્યાર્થી અને શાળાના પ્રશ્નોને જે વાચા આપી શકે એવા ઉમેદવારને મત આપવાની ગણતરી સાથે બધા લોકો મતદાન કરવાની પહેલ કરી રહ્યા છે અને મતદાનમાં ઉત્સાહ પણ આપે જોઈએ એ પ્રમાણે સારો છે। અત્યાર સવાર સુધીમાં ઘણું ખરું મતદાન થઈ ગયું છે અને ખાસ તો અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ થાય એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમે મતદાન કરી રહ્યા છીએ। અથવા ધીરેનભાઈ, જેઓ ગત વખતે ખુદ એક દાવેદાર હતા વાલી મંડળમાંથી, તેઓ પણ સભ્ય તરીકે રહ્યા છે અને હાલમાં તેઓ એક સંચાલક મંડળમાંથી મતદાન કરવા માટે જે છે આવ્યા છે, જોઈ શકાય છે કે હાલમાં
વોટિંગ જે છે તે શરૂ થઈ ચૂક્યું છે. સાંજે 5 વાગ્યા સુધી જે છે તે મતદાન થશે અને ત્યારબાદ 26 તારીખે રૂપાલ ખાતે જે છે તે શાળામાં મતગણતરી થશે અને ત્યારબાદ 2 સભ્યો જે છે તે ચૂંટાઈ આવશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ.